विद्यार्थी मित्रों आ वीडियो में अपने एकम कसोटी डिसेम्बर 2020 धोरण 8 ना गणित विषय ना उकेलो जोईशू। वीडियो ने शेयर ने लाइक चौक्स करजो और चेनल ने सब्सक्राइब कर बेल आइकॉन पर क्लिक करवानू भूलशो नहीं। विद्यार्थी मित्रों प्रश्न एक में पहली रकम में आपने सरवाळो करवानू कीधु छे, तो जोईए तेनी गणतरी केवी रीते आवशे। तो आ रीते आपणे लखी शकीए ए बी माइनस बी सी उमेरवाना छे एटले प्लस बी सी माइनस सी ए। तो आप जोई शको छो माइनस बी सी प्लस बी सी कैंसल थशे तो वधशे ए बी माइनस सी ए। हवे ए बी माइनस सी ए माथी आपणे ए ने सामान्य काटी शकीए छीए, तो काउंसमां वधशे बी माइनस सी। तो आ रीते आपणो जवाब आवशे। बीजी रकम तो ये केवी रीते थशे बादबाकी 3x² माइनस 2x प्लस 5xy माइनस 7 बादबाकी करवानी छे एटले माइनसनुं चिन्ह अने बादबाकी छे एटले त्यार पछीनुं जे पद छे ते काउंसमां रहेशे 8 माइनस 9xy प्लस 3x² माइनस 5x। હવે 3x² માઇનસ 2x પ્લસ 5xy માઇનસ 7 એમનું એમ રહેશે। હવે આ કૌંસ છોડી દઈએ, કૌંસની બહાર માઇનસનું ચિહ્ન છે એટલે બધાની નિશાની બદલાશે। માઇનસ 8 પ્લસ 9xy માઇનસ 3x² પ્લસ 5x। હવે આપણે સજાતીય પદોને જોઈએ તો 3x² પ્લસ 3x² માઇનસ કેન્સલ થશે, ત્યારબાદ x વાળા પદ જોઈએ તો માઇનસ 2x અને પ્લસ 5x। માઇનસ 2x પ્લસ 5x, xy વાળા પદ મેળવીએ તો 5xy અને ત્યારબાદ 9xy પ્લસ 5xy પ્લસ 9xy। અને હવે અચળ પદ લઈએ તો માઇનસ 7 અને માઇનસ 8, માઇનસ 7 માઇનસ 8। તો એનું આપણે સાદું રૂપ આપીએ તો માઇનસ 2x પ્લસ 5x એટલે બાદબાકી થશે, 5માંથી 2 જાય તો 3x ચિહ્ન આવશે પ્લસનું, અને 5xy અને 9xy એટલે 14xy અને માઇનસ બંનેમાં છે એટલે સરવાળો થશે 7 વત્તા 8 એટલે આવશે 15। તો 3x વત્તા 14xy માઇનસ 15, આ રીતે આપણો જવાબ આવશે। પ્રશ્ન 2, નિત્ય સમનો ઉપયોગ કરવાનું કહ્યું છે। આપ જોઈ શકો છો x પ્લસ 7 x પ્લસ 7 બંને કૌંસ સરખા જ છે એટલે આપણે આ નિત્યસમનો ઉપયોગ કરવાનો છે a પ્લસ b આખાનો વર્ગ। તો એનું વિસ્તરણ કેવી રીતે થશે, પ્રથમ પદનો વર્ગ બીજા પદની નિશાની 2 ગુણ્યા પહેલું ગુણ્યા બીજું પદ પ્લસ અંતિમ પદનો વર્ગ। ફરીથી પ્રથમ પદનો વર્ગ બીજા પદની નિશાની 2 ગુણ્યા પહેલું બીજું પદ પ્લસ અંતિમ પદનો વર્ગ। તો જોઈએ x નો વર્ગ બીજા પદની નિશાની 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ પ્લસ અંતિમ પદનો વર્ગ એટલે x² + 7 + 14x + 7² = 49 આપણો જવાબ આવશે, x² + 14x + 49। બીજી રકમ 3x + 1 3x - 8, એક કૌંસમાં પ્લસ છે એક કૌંસમાં માઇનસ છે, પરંતુ આ તફાવતની રીતે નથી કારણ કે અહીં બીજું પદ બંને કૌંસમાં અલગ અલગ છે એટલે તફાવતની રીતે આ દાખલો નહીં થાય।
क्यों नित्यसम वापरवानुं ए आपणी सामे लखेलुं छे। एक्स वत्ता ए अने एक्स वत्ता बी वाळुं नित्यसम आवशे, जेनुं विस्तरण थशे प्रथम पदनो वर्ग वत्ता बन्ने कौंसमां जे अंतिम पदो छे तेनो सरवाळो गुणिया प्रथम पद वत्ता बन्ने कौंसना जे अंतिम पदो छे तेमनो गुणाकार। तो जोईए जवाब केवी रीते आवशे। प्रथम पद अहीं आपणी पासे 3x छे, तो 3x नो वर्ग वत्ता बन्ने कौंसना जे अंतिम पदो छे तेनो सरवाळो करिए तो एक अने अहीं माइनस नुं चिन्ह छे एटले बादबाकी थई जशे, एक माइनस आठ गुणिया प्रथम पद एटले 3x अने वत्ता बन्ने कौंसना जे अंतिम पदो छे तेनो गुणाकार एक गुणिया माइनस आठ। 3x नो वर्ग एटले 9x नो वर्ग, एक माइनस आठ एटले थशे माइनस सात, અને માઇનસ સાતનો ત્રણ સાથે ગુણાકાર કરીએ એટલે માઇનસ 21x જવાબ આવશે। અને અહીં આઠ એકા આઠ પ્લસ માઇનસ માઇનસ એટલે 9x નો વર્ગ માઇનસ 21x માઇનસ આઠ, આ રીતે આપણો જવાબ આવશે। ગણતરી ધ્યાનથી જોજો। ત્યારબાદ જોઈએ આપણે પ્રશ્ન નંબર 3। પહેલી રકમમાં સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 120 ચોરસ સેમી આપેલું છે અને એક વિકર્ણની લંબાઈ 8 સેમી આપી દીધી છે, તો બીજા વિકર્ણની લંબાઈ મેળવવાની છે। બાળ દોસ્તો, સમબાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર આપ જાણો છો। સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા બંને વિકર્ણોનો ગુણાકાર। તો સૂત્રમાં આપણે કિંમત મૂકીએ તો 1/2 ગુણ્યા અહીં ક્ષેત્રફળ આપણને આપેલું છે 120, બંને વિકર્ણોના ગુણાકારમાંથી એક વિકર્ણ છે 8 અને બીજો વિકર્ણ આપણે મેળવવો છે। હવે આ જે 1/2 અને 8 છે એને આપણે આ બાજુ લઈ લઈએ તો વ્યસ્ત થશે એટલે બીજો વિકર્ણ બરાબર 120 બે ભાગાકારમાંથી ગુણાકારમાં આવશે અને 8 જે ગુણાકારમાં છે તે ભાગાકારમાં જશે, તો 2 + 8 4 × 3 = 12 અને 0 વધે તે એમનેમ રહેશે એટલે બીજા વિકર્ણની લંબાઈ 30 સેમી આપણને મળશે। દાખલા નંબર 2 જોઈએ તો તેમાં આપણને ચતુષ્કોણ આપી દીધેલો છે, એક વિકર્ણની લંબાઈ 24 મીટર આપી છે અને અલગ અલગ શિરોબિંદુમાંથી ચતુષ્કોણ ઉપર જે લંબ દોરેલા છે તેની લંબાઈ 13 મીટર અને 8 મીટર આપેલી છે, તો ચતુષ્કોણનું ક્ષેત્રફળ મેળવવાનું કયું છે। મિત્રો ધ્યાનથી આકૃતિ જુઓ, ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ આપણે મેળવવું હોય તો આ જે વિકર્ણ છે આ વિકર્ણ ચતુષ્કોણને બે ભાગમાં વહેંચે છે, બે સમાન ભાગમાં નથી વહેંચતો પરંતુ બે અલગ અલગ ભાગમાં વહેંચે છે। હવે માત્ર આ ત્રિકોણનું ક્ષેત્રફળ જો આપણે મેળવવું હોય ABD તો એનું ક્ષેત્રફળ આપણને મળી જાય 1/2 × π / વેધ। તેવી જ રીતે BCD આ ત્રિકોણનું ક્ષેત્રફળ પણ આપણને મળે 1/2 × π / વેધ અને ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ અને ત્રિકોણ BCD નું ક્ષેત્રફળ બંનેના ક્ષેત્રફળ ભેગા કરીએ એટલે આપણને મળે ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ। તો જોઈએ ગણતરી, ચતુષ્કોણ ક્ષેત્રફળ
त्रिकोण एबीडी नु क्षेत्रफल वत्ता त्रिकोण बीसीडी नु क्षेत्रफल। बधी किंमतो अपनी पासे छे। एबीडी नु क्षेत्रफल एटले 1/2 गुणिया पायो एटले बीडी गुणिया वेध एटले अहीं आपणे कोई एक बिंदु नु नाम धारी लईए एम अने अहीं आपणे कहीए एन तो ए एम वत्ता बीसीडी नु क्षेत्रफल 1/2 गुणिया पायो बीडी अने तेनो वेध थशे CN एक ना छेद मा 2 गुणिया 24 गुणिया 13 एक ना छेद मा 2 गुणिया 24 गुणिया 8 હવે 1 ના છેદ માં 2 ગુણ્યા 24 એટલે 12 2 24 વડે ભાગ ઉડે તો અહીં વધશે 12 ગુણ્યા 13 અને અહીં પણ 12 2 24 તો 12 ગુણ્યા 8 હવે 12 ગુણ્યા 13 કરીએ તો બંનેનો ગુણાકાર આપણને 156 મળશે વત્તા 12 ગુણ્યા 8 કરીએ તો 96 મળશે અને આ બંનેનો આપણે સરવાળો કરીએ તો 252 ચોરસ મીટર। મીટર સ્ક્વેર આ આપણું ક્ષેત્રફળ આવશે 252 મીટર સ્ક્વેર। ત્યારબાદ પ્રશ્ન નંબર 4। પ્રશ્ન 4 માં આપણને ચોરસ પાયાવાળા પિરામિડના શિરોબિંદુ ધાર અને ફલકની સંખ્યા શોધવાનું કહ્યું છે તો આકૃતિ આપ જોઈ શકો છો ચોરસ પાયાવાળો પિરામિડ આપણી સામે છે। હવે આપણે શિરોબિંદુ એટલે કે V જોઈએ તો 1 2 3 4 અને 5 મળે છે ત્યાર પછી તેની ધાર એટલે કે E જોઈએ તો ધાર જુઓ તો નીચે 4 અને ઉપર પણ 4 એટલે 8 મળે છે અને ફલક જોઈએ આપણે એટલે કે બાજુ તો 1 2 3 4 સાઈડ પરની 4 બાજુ અને એક નીચેની બાજુ એટલે 5 બાજુ મળે છે। હવે આપણે યુલરના સૂત્રમાં તેને મૂકીએ તો યુલર નું સૂત્ર સૂત્ર આપણે સામે લખેલું છે f વત્તા v બરાબર e વત્તા 2 અથવા તો f વત્તા v માઇનસ e બરાબર 2 કોઈ પણ રીતે આપણે સૂત્ર લખી શકીએ છીએ તો f આપણી પાસે છે 5 વત્તા v આપણી પાસે છે 5 બરાબર e આપણી પાસે 8 અને સૂત્રના 2 5 વત્તા 5 10 બરાબર 10 એટલે ડાબા બરાબર જબા આપણને કિંમત મળી જાય છે। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 5। પહેલી રકમમાં સમઘનની લંબાઈ આપણને આપી છે 2 સેમી અને પૃષ્ઠફળ મેળવવાનું કહ્યું છે તો અહીં L બરાબર 2 સેમી આપેલી છે। સમઘનનું પૃષ્ઠફળ સૂત્ર આપણને ખબર છે 6L નો વર્ગ 6L એટલે 2 અને તેનો વર્ગ 6 × 2 નો વર્ગ 4 એટલે 24 ચોરસ સેમી જવાબ આવશે। બીજો દાખલો લંબઘનની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ આપેલી છે L B અને H આપેલો છે તો લંબઘનનું ઘનફળ સૂત્ર આપણી પાસે છે L B H 6 × 3 × 1
खूब सरल है, 18 घन सेमी। त्यार बाद नलाकार की त्रिज्या 14 सेमी छे, ऊंचाई 5 सेमी छे, तो घनफल मेळवानुं कह्युं छे। नलाकार की त्रिज्या ने अपने आर कहीए छीए अने ऊंचाई ने अपने एच कहीए छीए, अने घनफळनुं सूत्र पण आपणी पासे छे। तो मुकीए सूत्र में किंमत, नलाकार घनफळ पाई आर स्क्वेर एच, पाई की किंमत आपने रकम में आपेली छे 22/7, आर एटले 14 अने वर्ग छे एटले 2 वखत आवशे, अने एच की किंमत 5, 7 × 2 = 14, तो वधे 22 × 5 = 10, अने 14 × 10 करिए एटले 140। हवे 22 × 140 करिए अथवा तो 22 × 14 करी नाखिए तो 308 मळशे, अने पाछळ 0 એટલે 3080 ઘન સેમી આપણને તેનું ઘનફળ મળશે। તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપના પ્રશ્નપત્રનું સોલ્યુશન થશે। દરેક દાખલા દરેક રીત ધ્યાનથી જોઈ લેજો, ગણતરીમાં સમજ ન પડી હોય તો કોમેન્ટ બોક્સ દ્વારા પ્રશ્ન પૂછી શકો છો। वीडियो ने शेर ने लाइक चौक्स करजो, तथा चैनल पर जो आप नवा हो, चैनल ने हजू सुधी सब्सक्राइब न करी हो तो सब्सक्राइब पन करी देजो, जेथी अन्य वीडियो आपने मलता रहे। फरीथी मळीशुं बीजा कोई वीडियो में, त्यां सुधी रजा आपशो। अस्तु, जय हिंद।